હેલો ફ્રેન્ડ, વેલકમ બેક ટુ કલ્પનાસ કિચન. આજે આપણે બનાવીશું લગ્ન પ્રસંગ કે પાર્ટીમાં હોય એવા લાઈવ ઢોકરા. આ ઢોકરાને બનાવવા માટે ખીરાને તમારે 4-5 કલાક આથો લાવવાની જરૂર નથી પડતી, એકદમ ઇન્સ્ટન્ટ બની જાય છે. અને એકદમ રૂ જેવા પોચા અને જાળીદાર બનાવવા બેટરમાં શું ઉમેરવું એ હું મારા વિડીયોમાં બતાવીશ. તો ચાલો દાળ ચોખાના પરફેક્ટ માપ સાથે બનાવીશું લાઈવ ઢોકરા. લાઈવ ઢોકરા બનાવવા માટે મેં અહીં દાળ અને ચોખા માપ પ્રમાણે લીધા છે. ચારેનું માપ તમારે સરખું રાખવાનું છે. મેં અહીં 3 દાળ લીધી છે અને ચોખા લીધા છે. ચોખાને બદલા તમે કણકી પણ લઈ શકો છો. 1/2 કપ ચોખા, 1/2 કપ અડદની દાળ, 1/2 કપ ચણાની દાળ અને 1/2 કપ મગની દાળ લીધી છે. જો તમારે પરફેક્ટ ઢોકળા બનાવવા હોય તો માપ આ જ રાખજો અને બધું એક બાઉલમાં ભેગું કરી લો અને એને 3-4 વખત ચોખ્ખા પાણીથી એને ધોઈ નાખો. પાણીથી ધોઈને એને એમાં ડૂબે એટલું પાણી રાખવાનું છે. એક આંગળી ઉપર પાણી રાખવાનું છે અને ઢાંકીને આપણે એને 4-5 કલાક રાખી દઈશું, જ્યાં સુધી કે આપણા દાળ ચોખા સરસ ફૂલી ના જાય. તમે દાળ ચોખાને ઓવરનાઇટ પણ પલાળી શકો છો અને એને સવારે નાસ્તામાં પણ બનાવી શકો છો. જુઓ, અહીં દાળ ચોખા સરસ પલળી ગયા છે અને એમાં આપણે એક મિક્સર જારમાં લઈને એને પેસ્ટ બનાવી લઈશું. હું હમણાં 1/2 જ લઈશ અને બને એટલું ઓછું પાણી લેજો. જરૂર પડે તો આપણે પીસતી વખતે પાણી નાખીશું, પણ હમણાં ઓછું જ પાણી લેજો. આપણે ખીરું બહુ લિક્વિડી નથી બનાવવાનું. અને પલળેલા દાળ ચોખામાંથી મેં અહીં 1/2 જ પીસવા માટે લીધા છે, એ ધ્યાન રાખજો. અને એમાં 2 મોટી ચમચી દહીં નાખો. મેં અહીં મોડું દહીં લીધું છે. જો તમારું દહીં ખાટું હોય તો 1 જ ચમચી લેજો. અને એની ફાઇન પેસ્ટ બનાવી લેવાની છે. જુઓ, મેં એમાં થોડું પાણી ઉમેર્યું હતું અને એને આપણે એક બાઉલમાં કાઢી લઈશું. બાઉલમાં કાઢી લીધા પછી તમને એવું લાગે કે થોડું બેટર ગાઢું છે તો તમે એમાં પાણી ઉમેરી શકો છો અને આ રીતનું બેટર રાખવાનું છે. તૈયાર ખીરામાં આપણે 1 નાની ચમચી મરચાંની પેસ્ટ નાખીશું. આ ઓપ્શનલ છે, તમને જો તીખું પસંદ હોય તો તમે નાખી શકો છો. સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું અને 5 ચમચી નાની હળદર નાખીશું અને બધું સરસ મિક્સ કરી લઈશું. અને એક જ દિશામાં સરસ મિક્સ કરી લેવાનું છે. જુઓ, આપણું ખીરું રેડી થઈ ગયું છે. હવે જે થાળીમાં આપણે ઢોકળાને સ્ટીમ કરવાના છે એનેમાં થોડું તેલ નાખીને એને ગ્રીસ કરી લો. અહીં મેં 2 થાળી લીધી છે, બંને થાળીને સરસ ગ્રીસ કરી લો. આટલા ખીરામાંથી 2 થાળી આપણે ઢોકળા કરીશું અને ટોટલ પલાળેલા દાળ ચોખામાંથી 4-5 માણસને થઈ શકે એટલા ઢોકળા બની જશે. જુઓ, આપણા ખીરું રેડી છે. હવે એમાં આપણે ઈનો નાખીશું અને ઈનો એક પેકેટમાંથી આપણે 1/2 આમાં નાખીશું અને 1/2 બીજું બેટર જ્યારે આપણે બનાવીશું તો એમાં નાખીશું. ઈનોને એક્ટિવ કરવા માટે થોડું પાણી નાખો અને એક જ દિશામાં ફેરવતા એને મિક્સ કરી લો. બધું સરસ રીતે મિક્સ કરી લો. જ્યારે પણ તમે ઈનો નાખો ત્યારે તરત જ તમારે એને સ્ટીમ કરવાનું હોય છે. તમે એને મૂકી રાખશો તો ઢોકળા ફૂલે નહીં. જુઓ, આપણું સરસ મિક્સ થઈ ગયું છે ખીરું. હવે આપણે એને ડીશમાં લઈ લઈશું. 2-2 ચમચા પહેલે હું ડીશમાં નાખીશ બંનેમાં અને એને સરસ સ્પ્રેડ કરી લઈશ. પછી જે વસ્તે એ 1/2-1/2 બંને થાળીમાં નાખીશું. ખાસ ઈનો નાખો ત્યારે ધ્યાન રાખવાનું, તરત જ એને સ્ટીમ કરવાનું. તમે એવું ના કરી શકો કે 1 થાળી હમણાં કરું અને 1 થાળી પછી કરું તો બીજી થાળી તમારી સારી નહીં થાય. જુઓ, બંને થાળીમાં ખીરું સરસ નાખી દો અને એને ટેપ કરી લો. આ ઢોકળાની સાઇઝ બહુ ઊંચી નથી હોતી, એકદમ પાતળા ઢોકળા હોય છે. એટલે ખીરું તમે તમારા ચોઈસ પ્રમાણે નાખજો. ખીરું નખાઈ જાય એટલે ઉપર આપણે લાલ મરચું સ્પ્રિંકલ કરીશું. બંને થાળીમાં સરસ રીતે લાલ મરચું સ્પ્રિંકલ કરી દો. મરચું સ્પ્રિંકલ કર્યા પછી આપણે એને સ્ટીમ કરી લઈશું. જુઓ, મેં અહીં કઢાઈમાં કાંઠો મૂક્યો છે અને એમાં હું થાળી મૂકીશ અને 10-12 મિનિટ માટે આપણે એને સ્ટીમ કરી લઈશું. ઢોકળાને જ્યારે થઈ જાય ત્યારે ચેક કરવા માટે એમાં થોડું ચપ્પુ નાખીને ચેક કરી લેવું. જુઓ, અહીં આપણા ઢોકળા થઈ ગયા છે લાઈવ ઢોકળા. આ રીતના ચપ્પુ નાખીને જો ચપ્પુ કોરું નીકળે તો સમજો તમારા ઢોકળા રેડી થઈ ગયા છે. એને હવે આપણે કટ આપીશું, આડા અને ઊભા કટ આપીશું. તમને જે સાઇઝના કટ જોવે એ સાઇઝના કટ આપો. આ ઢોકળા ગરમ ગરમ ખાવાની જ મજા આવે છે અને બન્યા પછી ખૂબ જ ટેસ્ટી લાગે છે. એની સાથે લાલ ચટણી અથવા લીલી ચટણી અને તેલ સાથે સર્વ કરવામાં આવે છે. જુઓ, મેં અહીં કટ આપી દીધા છે અને હવે હું તમને એની થિકનેસ બતાવું છું.
જુઓ એની થિકનેસ આટલી જ રાખવાની હોય છે. અને જુઓ એકદમ સોફ્ટ બન્યા છે અને ગરમ ગરમ એકદમ રૂ જેવા પોચા બન્યા છે. બધા જ ખીરામાંથી આ પ્રમાણે ઢોકળા બનાવી લો અને એને લાલ ચટણી સાથે અને તેલ સાથે સર્વ કરો. મિત્રો, લગ્ન પ્રસંગમાં મળતા, પાર્ટીમાં મળતા એકદમ રૂ જેવા સોફ્ટ અને ટેસ્ટી લાઈવ ઢોકળાની રેસીપી આજે મેં તમને બતાવી છે, તો ચોક્કસથી એને બનાવજો અને મને જણાવજો કે કેવી બની. જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો. ફરીથી મળીશું નવી રેસીપી સાથે. થેન્ક યુ વેરી મચ.